गढ़वी हॉल खाते योजायेल रोजगार मेला में सांसद राम मोकरियाए बेरोजगारी न होवानुं निवेदन आप्युं हतुं, जेने लईने राजकारण गरमायुं छे। कांग्रेसना प्रवक्ता मनीष दोशीए बेरोजगारी मुद्दे प्रहार करता कह्युं हतुं के भर्ती भ्रष्टाचार अने भाजप साथे चाली रह्या छे। गुजरातना अनेक विभागोमां 50% करता वधु जग्याओ खाली होवा छतां आउटसोर्सिंगना नामे वर्षोथी युवानोनुं शोषण थई रह्युं छे। मोंघा शिक्षण बाद पण युवानोने नौकरी नथी मळी रही। गुजरातना उद्योगोमां पण लांबा समयथी मंदी आवी गई छे तेवा अनेक प्रहारो कोंग्रेस प्रवक्તાએ કર્યા હતા। ભાજપાના સાંસદ પ્રગતિપથ એમનો ખુલે તેના માટે વારંવાર આવા મહિમા મંડન ઘણા બધા સાંસદો કરતા હોય છે, માં એક ઉમેરો થયો છે। પણ જમીની હકીકત એ છે કે ગુજરાતમાં મોટા પાયે સરકારી નોકરીઓમાં ભ્રષ્ટાચાર, એટલે કે ભરતી ભ્રષ્ટાચારને ભાજપ તને સાથે ચાલે। મધ્યપ્રદેશમાં વ્યાપક કૌભાંડની જેમ જ જે ઓળખ હતી ભાજપની, એવી રીતે જ ગુજરાતમાં વ્યાપક કૌભાંડે ભાજપની ઓળખ। ગુજરાતની અંદર શિક્ષણ મોંઘું એ ભાજપાની દેન, એના પછી મોંઘા શિક્ષણનો ભોગ બનેલા ગુજરાતના યુવાન યુવતીઓ જયારે નોકરી લેવા જાય છે, સરકારી નોકરીઓ, તો એમાં મોટા પાયે ગેરરીતિ, ગોલમાલ અને પેપર ફૂટવા સહિતની ઘટનાઓ આપણે જોઈ। પણ 32,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી, એ શિક્ષણ ઉપર તો અસર પડે છે પણ સાથે સાથે 47,000 જેટલા યુવાન યુવતીઓ રાહ જોવે છે વર્ષોથી ટેટ કાર્ડ પાસ થઈને, એમને નોકરી નથી મળતી। ગુજરાતમાં અનેક વિભાગોમાં 50% કરતા વધુ જગ્યાઓ ખાલી છે। ગુજરાતમાં વર્ગ 3-4ની વર્ષોથી ભરતી કરવા માટે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે યુવાનો યુવતીઓનું આર્થિક શોષણ થઈ રહ્યું છે, એના માટે કોણ જવાબદાર? એજન્સીઓ કરોડો રૂપિયા ઘરે લઈ જાય અને ગુજરાતના યુવાન યુવતીઓને એજન્સીઓ અડધો જ પગાર ચૂકવે, આના માટે સાંસદશ્રી કેમ ચૂપ છે? ગુજરાતના ઓળખસમાન ઉદ્યોગો ને તાળા લાગી રહ્યા છે। જીઆઈડીસીમાં 50% જેટલા ઉદ્યોગો મરણતોલા, તો મૃતપાય સ્થિતિમાં છે, એના માટે નથી બોલતા? માત્ર સરકારી નોકરીઓ નહીં, ખાનગી નોકરીઓમાં પણ મોટા પાયે સ્થાનિક રોજગારની અનેક સમસ્યાને કારણે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તાર તરફ સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે।